બીજી વાત કે ક્યાં સુધી તમારે હોલ્ડ રાખવું ત્રીજી વાત એ હોવી જોઈએ કે ક્યાં તમારે એક્ઝિટ થવું તો બધી વાતમાં ઇન્ક્લુડ થયેલું છે આ સોફ્ટવેર હવે તમને બતાવવું એનો ડેમો કે કઈ રીતના કામ કરવું બાય સિગ્નલની પહેલાં જુઓ તો એક ઉપરની સાઈડનો બ્લુ એરો લાગેલો હોય તો એનો મતલબ એ થાય છે કે આ બાય સિગ્નલ છે એ પરફેક્ટ છે આપણે એની અંદર ટ્રેડિંગ કરવાનું છે ને સો ટકા ઉપર જાશે સો ટકા નથી હોતું પણ એની એક્યુરેસી લેવલ હાઈ થઈ જાય સેલ સિગ્નલ અહીંયા જોવો રેડ કલરનો એરો છે એને સેલ સિગ્નલ કહેવાય પણ સેલમાં કામ કરવું કે નહીં આ પરફેક્ટ ટ્રેડ છે કે નહીં એ જોવા માટે આપણે સેલની પહેલા જોઈશું ડાઉન સાઇડ એરો લાગ્યો હોય તો આપણે સેલમાં કામ કરશું અને પરફેક્ટ ટ્રેડ છે એનું રીઝન એ છે કે ડાઉન સાઇડ એરો લાગેલો છે

જ ઉપર ખુલી પછી બીજા દિવસે તમને કહી દીધું કે ભાઈ અહીંથી એક્ઝિટ થઈ જાવ સિલ્વરની અંદર હું તમને પાંચ દસ દિવસનું એનાલિસિસ બતાવું તો જો તો બાય સિગ્નલ આપણને મળ્યો હતો અહીંયા બાય સિગ્નલની પહેલા એક ઉપરની સાઈડનો એરો હતો મતલબ કે આ પરફેક્ટ ટ્રેડ હતો હવે સોફ્ટવેર આગળ જતા તમને કન્ટિન્યુ બોલશે જ્યાં સુધી માર્કેટ ઉપર જવાની છે રેલી જ્યાં સુધી ખતમ નથી થવાની ત્યાં સુધી તમને કહેશે અહીંયા જો તમને કીધું હોલ્ડ માર્કેટ ઉપર જશે અહીંયા પણ કીધું હોલ્ડ માર્કેટ ઉપર જશે અહીંથી તમને કહી દીધું કે એક્ઝિટ થઈ જાવ હવે આગળ જતાં તમારે જોઈએ તો નેક્સ્ટ ડે તમને સિગ્નલ મળ્યો સિલ્વરની અંદર સેલ કરવાનો છ તારીખે કે સેલ સિગ્નલ છે એ કન્ફર્મ છે શા માટે કારણ કે ડાઉન સાઇડ એરો લાગેલો હતો કન્ફર્મેશન એરો લાગેલો હતો અહીંયા જોવો તમને તમને કીધું છે કે એક્ઝિટ થઈ જાઓ તો તમારે એક્ઝિટ થઈ જવાનું પછી તમને બાય સિગ્નલ આપ્યો તો બાય સિગ્નલ પરફેક્ટ હતો શા માટે કારણ કે ની પહેલા કન્ફોર્મેશન એવો હતો પણ તમને થોડોક એવો બસ બસો ત્રણસો પોઇન્ટ ઉપર પણ ગયું પણ સમથિંગ દોઢસો નો પ્રોફિટ કરાવીને તમને કહી દીધું કે એક્ઝિટ થઈ જાઓ હવે તમારે અહીંથી સેલ નથી કરવાનું સેલ સિગ્નલ આવે ત્યારે જ કરવાનું છે પણ હવે આગળ જતા તમને જો આ એરો નાખ્યો નીચેની તરફનો સેલ નથી કરવાનું એરો નાખ્યો નીચેની તરફનો સેલ નથી કરવાનું કરવાનો એરો નાખ્યો નીચેની તરફનો સેલ નથી કરવાનું પણ આયા તમને કહી દઉં ચાર પાંચ એરા નાખ્યા પછી તમને આઈથી કીધું કે સેલ કરો જો એરો આપો સેલ કરવાનો તો આપણી કન્ડિશન મુતાબિક સેલ ની પહેલા ડાઉન સાઈડ એરો હોવો જોઈએ પણ આયા જોવો તો કેટલા બધા એરા લાગેલા છે પાંચ સાત એરા લાગેલા છે એનો મતલબ શું એક બે ત્રણ ચાર પાંચ છ છ એરા નાખ્યાનો મતલબ શું તો એનો મતલબ એ છે કે સ્ટ્રોંગ સિગ્નલ છે તમે ક્વોન્ટિટીમાં કામ કરો એક હોય તો તમારે એકમાં કરવાનું છે બે હોય તો બે માં પણ છ નાખ્યા એટલે છ ગણી ક્વોન્ટિટી એકમાં તમે ટ્રેડ કરતા હો તો છ માં ટ્રેડ કરો કારણ કે સોફ્ટવેર ફૂલ સ્ટ્રોંગ છે કે આ ડેફિનેટલી નીચે જશે હવે તમને સપોર્ટ પણ આપ્યા કરશે અહીંયા જુઓ તમને કીધું હોલ્ડ રાખજો માર્કેટ નીચે જશે અહીંયા પણ જુઓ તમને કીધું હોલ્ડ રાખજો માર્કેટ નીચે જશે તમને કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરાવે આ રેલીનું તમને પૂરેપૂરું બેનિફિટનો તમને મળે તમે જોઈશું જોયું હશે સિલ્વરની અંદર માર્કેટ બહુ પાંચ હજાર છ હજાર માર્કેટ નીચે પીડ્યું હતું એક જ દિવસમાં આઠ તારીખે ચેક કરી લેજો પણ આપણો સોફ્ટવેર ફૂલ તરીકે તમને કામ કરે છે જો તમને અહીંયા પણ કીધું હજી હોલ્ડ રાખજો માર્કેટ નીચે જશે આજે માર્કેટ અગિયાર તારીખે અગિયાર જનવરીએ સોફ્ટવેરે કહી દીધું કે એક્ઝિટ થઈ જાઓ અત્યારે વાગ્યા છે બાર સાડા બાર વાગ્યા છે પણ અત્યારે એક્ઝિટ કરાવ્યું છે એટલે આપણે પોઝિશન એક્ઝિટ પણ હવે જો અહીંથી બાય સિગ્નલ આવશે તો એ પાછું શું બની જશે કન્ફર્મ ટ્રેડ બની જશે તો દોસ્તો જો તમારે આ સોફ્ટવેરનો ડેમો જોવો હોય તો મને નીચે ડિપ્શપ્શન બોક્સમાં મારો નંબર છે કોન્ટેક્ટ કરી લેજો હું તમને જરૂર આ સોફ્ટવેરનો ડેમો આપી દઈશ ધન્યવાદ દોસ્તો જય હિન્દ